आज जीसीएमएमएफ की चूंटणी योजाशे। नवा चेरमेन वाइस चेरमेन की नियुक्ति थशे। प्रदेश भाजपे मेंडेट साथे सहकार सेलना संयोजक बिपिन पटेल ने आणंद मोकल्या छे। 61,000 करोड़ टर्नओवर धरावता जीसीएमएमएफ ने नवा चेरमेन ने वाइस चेरमेन ना नाम प्रदेश भाजपे मोकल्या। फेडरेशन ना 18 डिरेक्टर की हाजरी में नवा नामों की जाहेरात थशे। वर्तमान चेरमेन श्यामल पटेल ने रिपीट कराए ती प्रकार की शक्यता छे। जो वर्तमान चेरमेन रिपीट नहीं था तो सूरत आणंद महेसाणा ने तक मिली सके छे। વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ દોશી જોડાય છે અમારી સાથે। જે બ્રિજેશ, આજે જીસીએમએમએફ ની ચૂંટણી યોજાવાની છે, જેને ચેરમેન મળશે નવા, અને સાથે પ્રદેશ ભાજપે નામ પણ મોકલ્યા છે। કયા આ નામો છે અને આ ચૂંટણીમાં કોણ કોણ મતદાન કરશે આજે? જુઓ, સૌથી મોટું દૂધ સહકારી ફેડરેશન એટલે સહકાર સંસ્થાની સૌથી મોટી સંસ્થા છે। 61,000 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવે છે જીસીએમએમએફ, અને અમૂલના બ્રાન્ડ નેમથી આને ઓળખવામાં આવે છે, અને અમૂલના બ્રાન્ડ નેમથી જે ઓળખાય છે તેનો સૌથી મહત્વનો જે મુદ્દો છે, આજે ચેરમેન નવા ચેરમેન અને વાઇસ ચેરમેન મળવા જઈ રહ્યા છે। ભાજપે પ્રદેશ ભાજપે મેન્ડેટ મોકલ્યું છે, સામાન્ય રીતે ચૂંટણીથી મતદાન થવું જોઈએ, પરંતુ સહકારી સંસ્થામાં લાંબા સમયથી ભાજપે એક ટ્રેન્ડ કર્યો છે કે હવે પક્ષનો સત્તાવાર મેન્ડેટ મોકલવામાં આવે છે, અને જો સૂત્રોની વાત સાચી માનીએ તો ચેરમેન અને વાઇસ ચેરમેન જે છે તેને રિપીટ કરવામાં આવશે। હાલમાં ચેરમેન જે છે તે સાબરડેરીના શ્યામળ પટેલ, અને વાઇસ ચેરમેન પદે જે છે કચ્છ ડેરીના વાલમજી હુંબલ છે, અને તેમ બંનેને યથાવત રાખવામાં આવે તે પ્રકારની પૂરી શક્યતા જોવામાં આવી રહી છે। થોડા દિવસો પહેલાં અમૂલના એમડી પદેથી આરએસ સોઢીની હકાલપટ્ટી કરવામાં આવી, અને ત્યારબાદ હવે બ્રાન્ડ્સને યથાવત રાખવાનો, કારણ કે સૌથી મોટી બ્રાન્ડ છે સહકારી ક્ષેત્રની, અને તેને જાળવવાનો પડકાર જે છે આ તમામ દૂધ સહકારી સંઘો પર છે। 18 ફેડરેશન તેની અંદર જોડાયેલા છે, તેની અંદર સૌથી મોટું બનાસ ડેરી છે, બનાસ ડેરી પણ તેની અંદર આવે છે, દૂધસાગર ડેરી જે મહેસાણાની છે તે પણ તેની અંદર આવે છે, અમૂલ જે સ્થાનિક આણંદની જે અમૂલ ડેરી છે તે પણ તેની અંદર આવે છે। એટલે તમામ ગુજરાતના જે દૂધ ઉત્પાદક સંઘો છે 18, આ દૂધ ઉત્પાદક સંઘો જે છે તેના સભ્ય છે, અને તેના ચેરમેન વાઇસ ચેરમેન તેની જે છે નિયુક્તિ આજે થવા જઈ રહી છે। સામાન્ય રીતે ચૂંટણીની પરંપરા છે, પણ છેલ્લા એક વર્ષથી ભાજપે તમામ સહકારી સંસ્થાઓની અંદર મેન્ડેટ આપવાની શરૂઆત કરી છે। ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ જ્યારથી ભાજપ અધ્યક્ષ તરીકે ચાર સંભાળ્યો ત્યારથી તેમણે એ વાત સ્પષ્ટ કરી હતી કે કોઈપણ જે સહકારી સંસ્થાઓ જેની અંદર કોંગ્રેસ ભાજપ જે છે ભાઈ ભાઈની નીતિ નહીં ચાલે, અને સ્પષ્ટ રીતે પ્રદેશ નક્કી કરશે અને તે પ્રમાણે જે છે મતદાન કરવામાં આવશે। એટલે જો ચૂંટણી થાય તો પણ ભાજપ કોંગ્રેસના જે નેતાઓ એક થઈ જતા સ્થાનિક નેતાઓ તે ન થાય તે પ્રકારની પૂરી તકેદારી રાખવામાં આવી હતી, અને આ વખતે પણ એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે। અને અહીંયાથી સહકાર સેલના જે સંયોજક છે બિપિન પટેલ તેમને આણંદ મોકલવામાં આવ્યા છે, જેઓ બંને નામ લઈને તેઓ નીકળી ચૂક્યા છે। 12 વાગે આ ચૂંટણી થવાની છે, અને તેની અંદર વર્તમાન ચેરમેન અને વાઇસ ચેરમેનને રિપીટ કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। સૂત્રોની વાત સાચી માનીએ તો ચેરમેન અને વાઇસ ચેરમેન રિપીટ થશે, તેમની સામે કોઈ નવા નામોની જાહેરાત નહીં કરવામાં આવે, પણ હવેના 2.5 વર્ષ તેમના માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે જ્યારે હવે આરએસ સોઢી જેઓ એમડી નથી અને તેમની ગેરહાજરી અંદર નવા એમડી નિયુક્ત કરવામાં આવશે, નવા હોદ્દેદારો નિયુક્ત થશે, અને હવે ડેરીનો જે વહીવટ છે આખો તે સંપૂર્ણ રીતે પારદર્શક ચલાવવાનો પડકાર પણ તેમની સામે છે, અને તેની સાથે સૌ કોઈ નજર એ વાત ઉપર રહેશે, કારણ કે હવે જ્યારે એમડીને કાઢી મૂકવામાં આવ્યા છે, હકાલપટ્ટી કરવામાં આવી દીધું, તેમની હકાલપટ્ટી બાદ હવે કેવી રીતે આ વહીવટ ચાલે છે તેના ઉપર સૌ કોઈ નજર રહેવાની છે, અને એટલા માટે આ ચૂંટણી બહુ મહત્વની થઈ જાય છે। 61,000 કરોડનું ટર્નઓવર છે, અને રાજ્યના તમામ પશુપાલકો તેની સાથે સીધા જોડાયેલા છે, અને આ પશુપાલકોની જે સ્થિતિ છે તે સ્થિતિ સુધરે તે માટેના પણ તમામ પ્રયાસ કરવાના છે, અને એટલા માટે તમામની નજર આ ચૂંટણી પર રહેલી છે, અને ચેરમેન અને વાઇસ ચેરમેન જે બનશે તે આગામી દિવસોમાં જીસીએમએફનું ભવિષ્ય નક્કી કરશે, તેની સાથે તમામ જે 18 ડિરેક્ટરો છે તેઓ પણ આ ભવિષ્ય નક્કી કરવાના છે, એટલા માટે આ ચૂંટણી ખૂબ મહત્વની બની જાય છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર બ્રિજેશ। તો વાઇસ ચેરમેન ચેરમેનને રિપીટ કરાય તેવી શક્યતા, જો વર્તમાન ચેરમેન રિપીટ નહીં થાય તો સુરત આણંદ મહેસાણાને તક મળી શકે છે।